चलो विद्यार्थी मित्रों, आज आपने समुदाय संधिपाद की बात करशो। संधिपाद, संधि एटले जोड़ा, जॉइंट्स जोड़ाए, पाद एटले पग, माटे साधावाना पग, टूंकमां उपांगनी अंदर साधा होय एने के खंडो जोवा होय। कोड़ा एटले पाद माटे कोड़ा अने वर्थो एटले जोड़ाण माटे बोलातो शब्द एटले एने वर्थो कोड़ा कहेवाय। संधिपाद समुदायनी आपणे वात करीए तो आ सौथी मोटो समुदाय छे, मोटो प्राणी समुदाय, एने के पृथ्वी उपर जे प्राणीओ ओळखाय, जेनुं नामकरण थयुं, वर्गीकरणमां स्थान आप्युं, एमांथी બે તૃતીયાંશ પ્રાણીઓ ઓળખાયેલામાં આ સમુદાયના છે। એને કે એમ કહેવાય કે આપણે 11 સમુદાયની વાત કરવાની છે, છ છિદ્રથી મેરુદંડી, કે 11માં આ એક જ એક સમુદાય એવો છે કે એમાં બે તૃતીયાંશ પ્રાણીઓ, બાકીના 10 સમુદાયમાં એક તૃતીયાંશ પ્રાણીઓ થાય। તો ચલો આ રીતે સૌથી મોટો પ્રાણી સમુદાય છે। આ સૌથી મોટો પ્રાણી સમુદાય ક્યાં છે નિવાસ? તો સર્વત્ર શબ્દ લખી નાખ્યો, એટલે કે જમીનમાં, જમીન પર, પાણીમાં, મીઠું હોય, ખારું હોય, વહેતું હોય, બંધિયારું હોય, કે પછી હવામાં પણ ઘણા વિચરતા, એટલે બધે સર્વત્ર। તો હવે આ સંધિપાદ સમુદાયના પ્રાણીઓ ને હું ચાર વર્ગની અંદર વહેંચીશ। આ શબ્દ યાદ રાખજો, આમના છે કે આપણે સંધિપાદને કીટક, સંધિપાદને કીટકો તરીકે બોલીએ છીએ, પણ કીટક એ સંધિપાદનો એક મોટો સમૂહ છે। પણ સંધિપાદમાં આવેલા પ્રાણીઓને બહુપાદ, અષ્ટપાદ, કીટક, સ્વર, પછી આવા ચાર વર્ગમાં વહેંચવામાં આવે। બહુપાદ નામ ઉપરથી ખબર પડે કે પ્રાણી દેહની અંદર આવા શરીરમાં ખંડો તો છે જ, એના ઉપરથી સાંધાવાળા ઉપાંગો મોટા ભાગના ખંડોમાંથી નીકળે, એટલે લોટ ઓફ જોવા મળે તમને, એટલા માટે બહુપાદ। પાન ખજૂરો, પેરિપેટસ, જામેલ જે ચોમાસાની અંદર તમને ખાસ જોવા મળે। હવે પેરિપેટસની હું વધારાની વાત કરી દઉં વિદ્યાર્થી મિત્રો, આ જોડતી કડી છે, એને કે આનો અગાઉનો સમુદાય નુપુરક અને સંધિપાદ બંનેની જો આ પ્રાણીઓ કેવા છે, ખંડતા, સમખંડતા વાળા, પણ સાદા વાળા ઉપાંગો, એ સિવાય પણ બીજી રચના છે। તો આવા ઘણા પ્રાણીઓ હશે કે જે બે સમુદાયો કે બે પ્રાણી વર્ગ વચ્ચે જોડનારા હોય, તો જોડતી કડી પેરિપેટસ, નુપુરક અને સંધિપાદને જોડતી કડી। પેલા બધાની અંદર લોટ ઓફ ઉપાંગ, અષ્ટપાદની વાત કરું તો એમાં વિન છે, બીજા પ્રાણીની વાત કરું તો કરચલો, સોરી કરોરીઓ। હવે વિદ્યાર્થી મિત્રો, આને લાક્ષણિકતાની વાત કરું તો ચાર જોડ ઉપાંગ, એને કે સાંધાવાળા ઉપાંગ, કુલ સંખ્યા થઈ 8। કીટકની વાત કરીએ તો કીટકમાં ઘણા આવે, ખુદા આવે, પતંગિયા આવી જાય, વંદો આવી જાય, મચ્છર, માખી, કીડી, મંકોડા, ઘણા આની અંદર। હવે આ બધા કીટકો કેમ? તો કીટકોની બે લાક્ષણિકતા છે, એક પાંખ વડે ઉડે છે, એટલે પ્રચલન માટેની વ્યવસ્થા થઈ ગઈ પાંખ, અને સેકન્ડ બાબત ત્રણ જોડ ઉપાંગ, તો કુલ 6 થયા। જો અહીં 4 જોડ ઉપાંગ છે, અહીં 3 જોડ છે,
तो ईटरको तरीके तो कीड़ी मंकोड़ा में पण टेम्पररी थोड़ा कलाको माटे पण पाक उद्भवती होय छे। अने झींगा करचला जेवा प्राणीओ पानी में छे अने मोटा भागे तो दरियाई होय छे अने एमने पानीनी अंदर तरवा माटे प्लवन पादक शब्द बोलाय छे। प्लवन पादक એટલે પાણીની અંદર તરી શકે। તો વિદ્યાર્થી મિત્રો આ સંધિપાદ સમુદાયના ચાર વર્ગો વિશે બરોબર સમજી લેજો કે કયા પ્રાણીઓ વગેરે। તો ખાસ કાન ગજુરો પેરીપેટસ બે યાદ રાખશો તો ચાલશે, જે બહુપાદમાં અને એમાં સમખંડતા અને લટોપા। અષ્ટપાદમાં વિન છે કરોળિયું ચાર જળ ઉપાય। કીટકની વાત કરું તો તેળ ભૂદા પતંગિયા વંદો મચ્છર માખી આપણી આજુબાજુના મોટા ભાગના કીટકો છે જે પાંખ વડે ઉડી શકે છે અને ત્રણ જોડ પાંખ પણ ધરાવે છે અને પાણીમાં હોય અને સ્વર્ગ પ્રચે ઝીંગા કરચલા વગેરે એ પ્લવન પાદક દ્વારા। હવે આપણે આગળની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો કે આપણે જે ઉદાહરણ બુકમાં આપેલા છે એ આ છે। આર્થિક રીતે ઉપયોગી એટલે આપણા લાભાર્થી ઉપયોગમાં લેવાતા હોય એવા એક મધમાખી જેને આપમાંથી મધ મેળવીએ એટલે એને હની બી તરીકે બોલીએ છીએ એપિસ। રેશમના કીડા સિલ્ક વોર્મ કે જેના કોસેટા ઉપરથી જે ખાસ પ્રોટીનનો સૂક્ષ્મ તંતુ જેને રેશમનો તાંતણો કહેવાય અને એમાંથી આ રીતે રેશમ મેળવીએ છીએ બનાવીએ છીએ એનું પ્રજાતિનું નામ બોમ્બેક્સ। લાખ આપતું કીટક જે લાખની બંગડીઓ કે કેટલાય રમકડા વગેરે માટે તો એક ગ્લૂ તરીકે જોઈન્ટ વપરાય છે જોડવા માટે એને લેક ઇન્સેક્ટ કહેવામાં આવે છે, એની પ્રજાતિનું નામ છે લેસિકા। ઘણાની અંદર રોગનું વહન કરનારા રોગવાહકો છે, મચ્છર તરીકે આપણે બોલીએ છીએ મોસ્કિટો, એનોફિલિસ બધાને ખબર છે કે મેલેરિયાના રોગ માટે જવાબદાર, ક્યુલેક્સ આપણે સૂત્રકૃમિની અંદર હાથીપગાનું કૃમિ ફાઇલેરિયા બન્યા તો એ ક્યુલેક્સ મચ્છરથી થાય, એડીસ મચ્છર કે જે ચિકનગુનિયા ડેન્ગ્યુ જેવા રોગોના વાહક માટે, પછી ઘણા એવા છે કે ટોળા મારે તમે કહેશો કીડી મકોડા પણ ટોળા મારે પણ આમના ટોળામાં સંખ્યા પુષ્કળ હોય અને એ પાકને નુકસાન કરે એના પાછા છે એટલે એમાં એક ઉદાહરણ તરીકે તીડ અને એને લોક્સ અથવા પ્રજાતિ લોક્સ્ટા તરીકે બોલાય। જીવંત અશ્મી, જો વિદ્યાર્થી મિત્રો અશ્મી તો બધાને ખબર હશે કે આપણે જમીનને ખોદીએ અને કે ઉત્ખલન કરીએ અને જે ખડકોમાં સજીવોની સચવાયેલી સાપ મળે પ્રાણીઓની કે વનસ્પતિની સચવાયેલી સાપ ઇમ્પ્રેશન એને અશ્મી કહેવાય, પણ અહીં જીવંત બોલીએ છીએ તો જે અશ્મી મળી આવ્યું હોય એ પ્રાણી કે વનસ્પતિ અત્યારે પણ જીવંત અવસ્થામાં પૃથ્વી ઉપર હોય લુપ્ત ન થયું હોય તો એવા અશ્મીઓને જીવંત અશ્મી કહેવાય। કિંગ ક્રેબ કે જેનું અશ્મી મળ મળી આવ્યું એનો મતલબ એ લાખો વર્ષ પહેલા જીવતો હતો અને આજે પણ જીવે છે એવો જીવંત અશ્મી કિંગ ક્રેબ જેને લ્યુમિલ્સ પ્રજાતિ તરીકે મૂકી। તો ચાલો આટલા ઉદાહરણો ખાસ યાદ રાખજો, બીજા વધારે નહીં યાદ રાખો તો ચાલશે। અહીં હવે જો આપણી બુકમાં જે આકૃતિઓ આપેલી છે એમાં ઝીંગાની આપી છે, તીડની કે આપેલી છે, વિંછીની આપેલી છે તો થોડીક એ આકૃતિઓ પ્રમાણે પણ એટલે ખાસ ઉદાહરણ યાદ રાખીશું। હવે વિદ્યાર્થી મિત્રો આપણે દૈહિક આયોજનની વાત, તો બધા જ ત્રિગર્ભ સ્તરે હવે ખબર જ છે કે પૃથુકૃમિ શુક્રકૃમિ અને નુપુરક પણ ત્રિગર્ભ સ્તરે દેહકોષ્ઠ ધરાવનારા એટલે દેહકોષ્ઠી પણ ખરા। અરે આ પ્રાણીઓમાં દ્વિપાર્શ્વીય સંમિતિ, ત્યાર પછી આ પ્રાણીઓની અંદર ખંડતા છે, જો ખંડતા તો જો નુપુરક સમુદાયની અંદર સમખંડતા હોય અહીં માત્ર ખંડતા બોલીશ, કારણ કે બહુપાદમાં સરખા ખંડો હોઈ શકે બાકીનામાં સરખા ખંડો ન હોય। તમે વિંછી જેવા પ્રાણીની અંદર જોશો તો શેષ પ્રદેશના ખંડો થોડાક મોટા, વળી પાછા ઉરસ પ્રદેશના ખંડો અને ઉદર પ્રદેશના ખંડો। તો વિદ્યાર્થી મિત્રો આમ આ પ્રાણીઓની અંદર શરીરના આવા ત્રણ પ્રદેશ પડે છે કે અગ્રભાગના શેષ
એના ઉપર આંખ જેવી રચના અને આ રીતે ખાસ મુખાંગો હશે તો શેષ ચલન પાદો જ્યાં જોડાયેલા હશે એવી રચનાને એવા ખંડોના મધ્ય ભાગ અથવા તો ઉડવા માટેની પાંખ હોય તો એને આપણે ઉરસીય ખંડો તરીકે બોલીશું. તો આ ઉરસ પ્રદેશના ખંડો અને પાછળના ભાગના ઉદર. તો આ રીતે ત્રણ પ્રદેશો કેટલાક પ્રાણીઓમાં આ બંને ભેગા થઈ જાય અને શિરસો રસ અને ઉદર એવા બે જ પ્રદેશ બોલવામાં આવે. ઘણામાં શિર્ષ અને આ બે ભાગો ભેગા થઈ ગયા હોય તો ઉલ્સોદર અને શિર્ષ એવા પણ ભાગો બોલવામાં આવે છે. તો આ થયા ખંડતાને અનુરૂપ પ્રાણીઓના શરીરમાં કયા પ્રદેશો છે ચલો એની સમજ. સાથે સાથે આ પ્રાણીઓમાં એક બીજી લાક્ષણિકતા વિચારી લઈએ કે આ પ્રાણીઓ કાયટિન નો બહિર કંકાલ ધરાવે છે. બહિર કંકાલ, કંકાલ તંત્ર આપણે બધા જાણો છે શબ્દ. આપણું હાડપિંજર જ્યારે કંકાલ તંત્ર થયું પણ શરીરની અંદર આવેલો મજબૂત ભાગ એટલે એને અંતઃ કંકાલ કહેવાય. અહીં બહિર કંકાલ બહાર આવેલી મજબૂત રચના કહેવાય. એમાં કાયટિન, કાયટિન એક પોલિસેકેરાઇડ નામનું દ્રવ્ય છે તો એનું બનેલું નવમા પાઠમાં આપણે ભણશું. તો ચલો આ બહિર કંકાલનો મુદ્દો પણ આવી ગયો આપણે. ત્યાર પછી આ પ્રાણીઓની અંદર પરિવહનની વાત કરું તો યાદ રાખજો પરિવહન તંત્ર સૌ પ્રથમ નકુલ સમુદાયની અંદર વિકસ્યું પણ એ બંધ હતો. અહીં ખુલ્લા પ્રકારનું જોવા મળ્યું. ખુલ્લા પ્રકારના પરિવહનમાં જે શરીર ગુહાદી એક કોષ્ટ નામનું જે પુરાણ છે માં રુધિર હોય રુધિર ભરાયેલું જોવા મળે. એટલા માટે આ પોલાણને શરીર ગુહાને આપણે રુધિર ગુહા તરીકે કહેવામાં આવે. તો ખુલ્લા પરિવહન તંત્રની અંદર આવી એક ખાસ વ્યવસ્થા જોવા મળે. આપણે વિદ્યાર્થી મિત્રો બંધા વિશે વધારે પ્રકરણ નંબર 7માં ભણવાના છે એટલે વધારે આકૃતિ દ્વારા સારા લક્ષણો ત્યારે જોઈશું. ચલો ત્યાર પછીની વાત કરીએ તો ઉત્સર્જન. ઉત્સર્જન માટે માલ્પીગિયન નલિકાઓ ખાસ્સી હોય છે 80 થી પણ વધારે. હવે માલ્પીગિયન નલિકાઓ આપણને બહુપાદ અષ્ટપાદ અને કીટકમાં જોવા મળે અને સીધી જ આંતરડા સાથે જોડાયેલી છે અને આ રુધિર ગુહા એમાં રહેલા ઉત્સર્ગ દ્રવ્યને શોષવા વધારાના પાણી જેવા દ્રવ્યો કે વગેરે શરીરમાંથી રિમૂવ કરે. તથા હરિત પિંડ પણ જોવા મળે છે. હરિત પિંડ તો હરિત પિંડ જેવું ઉત્સર્ગ ઉત્સર્જન અંગ એ સ્વરપચીની અંદર છે. સ્વરપચીમાં તો સ્વરપચીની અંદર આ પાણીમાં રહેનારા છે એની અંદર હરિત પિંડ હોય છે અને મોટા ભાગે માલ્પીગિયન નલિકા. ત્યાર પછી આ પ્રાણીઓની અંદર પ્રચલન માટે તો સાંધાવાળા ઉપાંગ અને એ પણ જોડમાં પ્રચલન માટે કામ કરે તો ચલનપાદ, તરવા માટે કામ કરે આવા પ્રાણીઓમાં તો પ્લવનપાદ, ખોરાક ગ્રહણમાં વગેરેમાં ભાગ ભજવે તો પછી મુખાંગો, સ્પર્શ જેવી સંવેદના માટે કામ કરે તો સ્પર્શક. ચલા બધી જ રચનાઓ કેરમાં હશે અને સાંધાવાળા ઉપાંગો જેને આપણે પાદ એટલે ચલનપાદ તરીકે માટે સંધિપાદ વગેરે. તો યાદ રાખજો સ્વર પછીની અંદર પ્લવનપાદ નામની રચના. ત્યાર પછી આપણે આ પ્રાણીઓમાં ખાસ વાત કરીએ તો શ્વસન. શ્વસન માટે વિદ્યાર્થી મિત્રો આની અંદર આ સ્વર પછી જેવા પ્રાણીઓમાં સ્વર પછી જેવા પ્રાણીઓની અંદર પાણીમાં છે એટલે જાલર છૂટીએ હોય અથવા તો જાલરોનો સમૂહ જેને જાલર પોથી ગિલગો. અષ્ટપાદ જેવા પ્રાણીઓની અંદર નાની કોથળીઓ જેવા ફેફસા અને ફેફસાનો સમૂહ એટલે ફેફસા પોથી અષ્ટપાદની અંદર. જ્યારે અહીં
बहुपद अने कीटकनी अंदर श्वसन नलिकाओ अने श्वसन छिद्रो थी बनेलो जोवा मळे आपणने आ बन्नेमां बहुपद अने कीटक तो चलो श्वसन माटेनी व्यवस्थामां शुं आव्युं तो बदल शब्दों वापरया छे ग्रीष्मावती जालरो जालरवती श्वसन नलिकाओ श्वसन छिद्रो कोने लागू पड़े वगैरह अने चेतातंत्र तो कही दऊं नुपूरक जीव नुपूरक में चेतातंत्र केवू हतु विचारो आपणे बोलता था के वक्ष मध्य भागे द्विसूत्री नक्कर वच्चे वच्चे चेतातंत्र युक्त अने माथी पार्श्वीय चेताओ निकळे अग्र भागे चेता कड़ी एवं चेतातंत्र हवे चेतातंत्र साथे हवेना प्राणियों में जे संवेदी रचनाओं विकसित संवेदी रचनाओं अने आ संवेदी रचनाओं की बात करिए अपने तो जो प्रकाश संवेदी रचना आ प्राणियों की अंदर आ અને આંખ માટે બે શબ્દ બોલ્યા છે સાદી કે સંયુક્ત તો વિદ્યાર્થી મિત્રોએ વિચારજો કે સાહેબ આંખ પણ સાદી સંયુક્ત આપણી આંખની માફક એક આંખમાં એક જ નેત્રમણી હોય તો સાદી અને એક આંખમાં એકથી વધારે નેત્રમણીઓ હોય તો એને સંયુક્ત આંખ કહેવાય તો યાદ રાખજો આંખમાં નેત્રમણીની સંખ્યાને આધારે આ પ્રકાશ સંવેદી રચના ત્યાર પછી આપણે સ્પર્શ સંવેદી રચના તો સ્પર્શ સંવેદી રચના તરીકે સ્પર્શક કે જે મુખ સાથે જોડાયેલા છે મુખાંગોમાં પછી વિદ્યાર્થી મિત્રો મુખાંગોની અંદર આવેલા જંભવૃષ જેવી વાતો આવે અરે ચલન પાદના છેડે પણ જોવા મળે આ બધી સ્પર્શ સંવેદી રચના કેટલાકમાં ધ્વનિ સંવેદી રચના પણ હોય છે વિદ્યાર્થી મિત્રો પણ રસાયણ સંવેદી જેવી રચનાઓ ખાસ નથી વિકસી હતી આ થઈ ગઈ ચેતાતંત્ર રિલેટેડ વાતો અને હવે વિદ્યાર્થી મિત્રો પ્રજનનની વાત કરીએ તો આ પ્રાણીઓ બધા જ એક લિંગીય છે દ્વિસદની એટલા માટે લખ્યું છે નર માદામાં તફાવત જોવા મળે લિંગભેદ દર્શાવે છે એટલે નર અને માદા તદ્દન અલગ આ પ્રાણીઓ અંતઃફલન દર્શાવે છે અંતઃફલન અને એનાથી ફલિત ઈંડાઓનો સમૂહ બહાર મૂકે એટલા માટે બોલે છે અહીં અંડપ્રસવી પણ વિદ્યાર્થી મિત્રો એ ઈંડામાંથી પૂર્ણ શિશુ પ્રાણી ભાગ્યે જ બહાર નીકળે મોટાભાગના સંધિપાદો મોટા ભાગે ડિંબ બહાર નીકળે એટલે કે પરોક્ષ વિકાસ આપણે આગળ શબ્દ સમજ્યા છે પરોક્ષ વિકાસ દર્શાવે અને કેટલાકમાં જ સીધો વિકાસ કેટલાક તો વિદ્યાર્થી મિત્રો આ પ્રજ્ઞા રિલેટેડ વાત થઈ ગઈ ચલો પુનઃ વિદ્યાર્થી મિત્રો સમજી લેજો ઉદાહરણ બધા યાદ આવવા જોઈએ વટો ઉદાહરણ કારણ કે મોટો સમુદાય છે ઓળખાયેલા પ્રાણીઓનો બે તૃતીયાંશ ભાગ બધે જ વસે છે આ સમુદાયના પ્રાણીઓને આપણે ચાર વર્ગ એટલે બોલ્યા કે આ શબ્દ વારંવાર તમારે કીટક આવવાનો છે સ્વર પછી પણ આવવાનો છે તો કીટક અને સંધિપાદમાં શું ભેદ યાદ રાખજો સંધિપાદ સમુદાય એક છે અને કીટક એનો એક વર્ગ છે પણ મોટો વર્ગ છે એ સિવાય આ પણ ચાર વર્ગો એના ઉદાહરણો આપણે ભણ્યા દૈહિક આયોજનમાં આ શબ્દો અગાઉ આવી ગયા છે પણ ખંડતા વિદ્યાર્થી મિત્રો એ ખંડતામાં આપણે શું વાત કરી સમખંડતા ની વાત નથી આવી સમખંડતા તો થોડાક નુપુરકમાં અથવા આના અગાઉના સમુદાયમાં નુપુરકમાં અને આમાં થોડાક બહિર્ગંકા કાઇટિંગ શબ્દ બોલ્યા કાઇટિનો બને પરિવહન ખુલ્લા પ્રકારનું એટલે રુધિર ગુહા તરીકે આપણે બોલીએ છીએ ઉત્સર્જન માટે યાદ રાખજો ખાસ માલ્પિજિયન નલિકાઓ આપણે બોલીએ છીએ હરિતપિંડ કોની અંદર તો યાદ રાખજો ત્યાર પછી ઉત્સર્જન પછી પ્રચલન માટે સાંધાવાળા ઉપાંગો અને ચલનપાદ મુખાંગો વગેરેની મદદ પ્રજનન એક લિંગી હમણાં જ વાત કરી લિંગભેદ છે અંતઃફલન મોટાભાગે પરોક્ષ અને અંડિકા શ્વસન માટે આપણે વાતો કરી ગયા કે ભાઈ સ્વર પછીમાં જાલર પ્રતિ પછી
अष्टपाद में फेफसा पोते बहुपाद ने कीटक में श्वसन नलिका वे श्वसन चित्र चेतातंत्र छेल्ले नुपूरकना जीव संवेदी रचनाओं प्रकाश संवेदी और स्पर्श आ रीते विकसेली जवा मिली आपने आँख संयुक्त के सादी हो स्पर्शक जंभमृष के चलन पादना छेड़े वगैरह तो के विद्यार्थी मित्रों एक अगत्य समुदाय है એટલા જ માટે આ સમુદાયમાં કોઈ એક પ્રાણી વંદો એના જુદા જુદા તંત્રો એનો પરિવહન તંત્ર ઉત્સર્જન તંત્ર શ્વસન તંત્ર ચેતાતંત્ર પ્રજ્ઞાન તંત્ર પાચન તંત્ર એનો સામાન્ય લક્ષણો બાહ્ય દેખાવ આ બધું તમે સાતમા ચેપ્ટરની અંદર ભણવાના છો ત્યારે તમને વધારે ખબર પડી જશે.